નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય અંગ્રેજી લેસન નંબર નાઇનનું જે આપણે ચલાવી દીધું છે અગાઉ પરંતુ આજે આપણે કેટલાક મહત્ત્વપૂર્ણ ટૉપિકનું રિવિઝન કરીશું તો લેસન નંબર નાઇન વોટ આર ધીસ એટલે કે આ શું છે હવે આ ધીસ છે બહુવચનમાં વપરાય અને આ છે એજનું બહુવચન છે એટલે આ વોટ એટલે શું છે બરાબર તો આ લેસનનું પેજ નંબર ફોર્ટી ટુ બેતાલીસમાં આપણે વાક્યો છે એનું રિવિઝન કરીશું તો વાક્ય કેવી રીતે બને બરાબર આપણે એક વચનમાં જે હોય એના વાક્ય બનાવતા આપણે શીખી ગયા હતા આ બહુવચનના વાક્યો છે બરાબર એટલે કે હેડ હેડ સ એટલે એક ટોપી નથી પરંતુ ઝાઝી બધી ટોપીઓ છે તો ધીઝ આર હેડ સ બરાબર તો એનું બસ્નાથવાક્યમ ફેરવું હોય તો આર આગળ આવી જાય આર ધીસ હેડ્સ ખાલી તમારે ક્રમ છે એ જ વાક્યનો આ જે શબ્દો છે એનો વાક્ય એનો ક્રમ જ બદલવાનો છે આર છે આગળ આવી જશે ધીસ વચ્ચે આવી જશે અને હેડ્સ છેલ્લે છેલ્લે જ રહેશે અને પાછળ પ્રશ્ન ચીની નિશાની આવી જશે હવે જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્યમ ફેરવો છો ત્યારે કોઈ પણ વાક્ય છે એનો જે સ્પેલિંગનો પહેલો અક્ષર છે કેપિટલ હોય બરાબર એટલે જો આ ધીસ છે ટી છે કેપિટલ એટલે કે પહેલી એ બી લખો છે ને ધીસ આર હેડ તો એનું વાક્યમ ફેરવીએ એટલે આર આગળ આવી જાય આર આગળ આવી જાય એટલે એ કેપિટલ થઈ જશે એટલે કે પહેલી એવી સીડીનો જુઓ અહીંયા બીજે બીસીડીનો છે અહીંયા પહેલી એ બીસીડીનો થઈ ગયો ટી છે ધીસ છે એનો ટી છે એ બીજે બીસીડીનો થઈ જશે કારણ કે પછી પાછળ આવી જાય છે એટલે કેપિટલ નહીં રહે બીજે બીસીડીનો થઈ જશે એડ્સ છે અને પાછળ પ્રશ્નચીની નિશાની લાગી જશે એવી જ રીતે આ બધા જ વાક્યો આપણે આજે ફરી રિવિઝન કરીશું ધીસ આર કેટ્સ બરાબર ધીસ આર કેટ્સ પ્રશ્નાર્થની જે રીતે આપણે બોલવાનું નથી બરાબર પ્રશ્નાર્થ હોય આ આર ધીસ કેટ્સ જો આપણે પ્રશ્ન પૂછતા હોય એવી રીતે ઉચ્ચાર થાય તો આર છે આગળ આવી ગયો એટલે એ કેપિટલ થઈ ગયો ધીસનો ટી છે બીજી એબીસીડીનો થઈ ગયો અને કેટ્સ અને પાછળ પ્રશ્નાચિહ્ન લાગી ગયો ધોઝ આર ડક્સ બરાબર એટલે કે પહેલાં બતક છે બરાબર તો આર છે એ આગળ આવી જશે આર ધોઝ ડક્સ આર તો પછ પાછળ આવી જશે અને બીજે બીસીડીનો થઈ ટી થઈ જશે અને ડક્સ અને પાછળ પ્રશ્નચીની નિશાની લાગી જશે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ ત્યારે બધા વાક્યોમાં પાછળ પ્રશ્નચિહની નિશાની કરવાની છે ત્રીજું વાક્ય ધીસ આર પેન્સિલ તો ધીસ આર પેન્સિલ્સ તો આર્ક આગળ આવી જશે અને એ કેપિટલ થઈ જશે અને ટી છે બીજે બીસીડીનો થઈ જશે આર ધીઝ પેન્સિલ્સ એટલે કે આ પેન્સિલો છે પ્રશ્ન પૂછ્યો છે બરાબર એટલે પ્રશ્નચિહ્નની નિશાની ધોઝ આર મેપ્સ એટલે કે પહેલો નકશો છે બરાબર પેલો નકશો છે સોરી પહેલો નકશો છે તો આર ધોઝ મેપ્સ બરાબર આર આગળ આવી જશે એ છે આર જે આ સ્પેલિંગ છે તો એ કેપિટલ કરી નાખવાનો છે ધોઝનો સ્પેલિંગ પણ એ જ રહેશે અને મેપ્સ લાગીને પાછળ પ્રશ્નચિહ્ન ની નિશાની લાગી જશે ધીસ આર ફેન ધીસ આર ફેન બરાબર તો એનું પ્રશ્ન વાક્ય આર ધીઝ ફેન્સ એટલે કે આ પંખો છે આ પંખો છે એમ પૂછ્યું છે એટલે આર આગળ આવી જશે એટલે એ કેપિટલ થઈ જશે ટી છે બીચે બીસીડીનો થઈ જશે ફેન્સ એમના રહેશે અને પાછળ પ્રશ્ન નિશાની લાગી જશે એવી રીતે ધોસ આર બ્રશિસ એટલે કે પહેલા બ્રશિસ છે બ્રશ છે બરાબર તો આર છે આગળ આવી જશે આર ધોસ બ્રશ બ્રશિસ બરાબર એટલે કે પહેલા બ્રશ બ્રશો બ્રશ છે જજા બધા બરાબર પછી ધીસ આર ટેબલ બરાબર તો આ ટેબલ આર ધીસ ટેબલ્સ એવી રીતે આર છે એ કેપિટલ થઈ જશે ટી છે એ બીજી બીસીટી નો આવશે ટેબલ્સ અને પાછળ પ્રશ્ન ચીનની નિશાની લાગી જશે ધોસ આર કાર બરાબર તો આર ધોસ કાર્સ એવી રીતે એ કેપિટલ થઈ જશે ટી બીજે બીસીડીનો થઈ જશે કાર્સ અને પાછળ પ્રશ્નાચીની નિશાની લાગી જશે ધીઝ આર બોટ બરાબર એટલે કે આ હોડી હોડીઓ છે તો આર ધીઝ બોટ્સ એટલે કે આ હોડીઓ છે પાછળ પ્રશ્નચીની નિશાની લાગશે ધોસ આર ટોયસ એટલે પહેલાં રમકડા છે બરાબર તો આર આગળ આવી જશે આર ધોસ ટોયસ આ રમકડા છે સોરી પહેલાં રમોકડા છે એવી રીતે આવશે ધીઝ આર અમરેલાસ એટલે કે આ છત્રીઓ છે તો આર ધીસ અમરેલાસ એટલે આ છત્રીઓ છે ધોસ આર કાઉસ તો પેલા પહેલાં પેલી ગાયો છે તો આર ધોસ કાવસ એવી રીતે ઉચ્ચાર આવે એટલે બધામાં એ છે એ કેપિટલ થઈ જશે સ્પેલિંગ તો આરનો જ છે તો એ કેપિટલ થઈ જશે ત્રીસ કે ધોસનો સ્પેલિંગ છે તો એમાં ટી છે એ બી બીજે બી સીડીનો થઈ જશે અને પાછળ વાક્યની પાછળ બધાની પાછળ પ્રશ્નચિહ્નની નિશાની આવશે હવે તમને પ્રશ્ન થશે કે ફોનલાઈનની બુક તો અમે સ્કૂલમાં જમા કરાવી દીધી તો અમે લખશું સેમાં તો તમારી પાસે બીજી રફનોટ પડ્યું હોય ને આગલા વર્ષની કે કોઈ પણ તો એ રફનોટમાં તમારે આ સરસ અક્ષરે લખવાનું છે આપણે રિવિઝન કરવાનું છોડવાનું નથી તમને નોટ ના આપીએ ત્યાં સુધી તમારી પાસે નોટ પડી હોય એમાં તમારે સરસ અક્ષરે એક નોટમાં બધું જ લખવાનું છે બરાબર અને આ પ્રશ્નાથ વાક્યો ખાસ તમારે તૈયારી કરવાની છે અને આવી રીતે લખવાનું છે પરીક્ષામાં જો આર છે એ આગળ કેપિટલ થઈ જાય ટી બીજે બીસીડીનો અને પાછળ પ્રશ્નચિહ્ની છે આ ત્રણેય વસ્તુ હોય તો જ તમને પૂરો માર્ક્સ મળે બીજું જોઈએ તો લેસન નંબર ટેન છે પ્રિપોઝિશન્સ બરાબર એટલે કે સ્થાન દર્શાવતા શબ્દો તો સ્થાન દર્શાવતા આપણે ચાર શબ્દો શીખ્યા હતા ઇન એટલે કે અંદર નિયર એટલે પાસે નજીક ઓન એટલે ઉપર અને અંડર એટલે નીચે એટલે આ તમારે પાકા કરી નાખવાના છે આઈ એન ઇન એટલે અંદર એન ઇ આર નિયર એટલે પાસે ઓન એટલે ઉપર અને અંડર યુ એનડીઈ આર અંડર એટલે નીચે જ્યારે કોઈ વસ્તુ કોઈ વસ્તુની અંદર હોય ત્યારે ઇન વપરાય જ્યારે કોઈ વસ્તુ જો પોપટ છે એ અંદર છે બરાબર એટલે ઇન વપરાય આ સ્કૂલ બેગમાં ચોપડા અંદર છે એટલે ઈન વપરાય પછી નિયર જ્યારે કોઈ વસ્તુ પાસે હોય નજીક હોય ત્યારે નિયર વપરાય જો આ વાનની નજીક આ માણસ ઊભો છે મેનની નજીક વેનની નજીક મેન ઊભો છે એટલે નજીક છે એટલે નિયર વપરાય ગેટની પાસે પાસે છોકરી ઊભી છે તો નિયર વપરાય બરાબર એવી રીતે ઓન જ્યારે કોઈ વસ્તુની ઉપર હોય ત્યારે ઓન વપરાય જો તમે જોઈ શકો છો કે મેટ છે ચટાઈ છે એની ઉપર ઉંદર છે બરાબર રેટ છે એવી રીતે આ ખોખો છે એની ઉપર પોટ ઘડો છે બરાબર તો બોક્સની ઉપર પોટ છે એટલે ઓન વપરાય પછી અંડર ક્યારે વપરાય જ્યારે કોઈ વસ્તુ કોઈ વસ્તુની અંદર હોય એટલે કે નીચે હોય વૃક્ષની નીચે માણસ હોય તો અંડર વપરાય ટેબલની નીચે બિલાડી હોય તો અંડર વપરાય જો આ સી છે એ પાંજરાની અંદર છે એટલે ઇન વપરાય ધ લાયન ઇઝ ઇન ઇન ધ કેસ એટલે કે સી છે એ પાંજરાની અંદર છે આ રમકડું છે બેડ ઉપર રમકડું છે એટલે ઓન વપરાય બરાબર ઉપર છે એટલે ધ ટોય ઇઝ ઓન ધ બેડ એવી રીતે આ બેન્ચની નીચે બેડ છે એટલે ધ બેટ ઇઝ અંડર ધ બેન્ચ એટલે કે બેડ છે એ બેન્ચની નીચે છે બેગની ઉપર પ પર્સ છે બરાબર બેગ છે એટલે ઓન આવે ધ બેગ ઇઝ ઓન ધ ચેર જોવાનું વાપર્યું છે ને એવી રીતે જો ગાડી છે એની અંદર ડોગ છે કૂતરો એટલે ઇન વપરાય ધ ડોગ ઇઝ ઇન ધ કાર હવે જો આ ગેટની નજીક છોકરો ઊભો છે એટલે નિયર વપરાય ધ બોય ઇઝ નિયર ધ ગેટ એટલે કે છોકરો છે એ દરવાજાની નજીક છે એવી રીતે આ ખોખું છે એની અંદર બોલ છે એટલે ઇન વપરાય ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ એટલે કે દડો છે ખોખાની અંદર છે બોક્સની અંદર છે આ કેટ ધ કેટ આ જો મેટની ઉપર છે કેટ બિલાડી એટલે ધ કેટ ઇઝ ઓન ધ મેટ હવે વૃક્ષની નીચે ગાય છે એટલે અંડર વપરાય ધ કાવ ઇઝ અંડર ધ ફ્રી અહીંયા માણસ છે એ બસની પાસે ઊભો છે એટલે ધ મેન ઇઝ નિયર ધ બસ એવી રીતે આ વાસ છે કુંજો છે એની અંદર આ વાસની અંદર ફૂલ છે બરાબર તો ધ રોઝ ઇઝ ઇન ધ વાસ અંદર છે એટલે ઇન વપરાય પણ ટેબલ ઉપર સફરજન છે એટલે ઓન વપરાય એટલે ધ એપલ ઇઝ ઓન ધ ટેબલ એવી રીતે ચેર ખુરશી છે દરવાજાની નજીક છે એટલે ધ ચેર ઇઝ નિયર ધ ડોર એવી રીતે દિવાલ ઉપર આ લગાડેલો છે નકશો જો આ થોડું કટપટું લાગશે તો જ્યારે દિવાલ ઉપર કોઈ વસ્તુ હોય ત્યારે ઓન આવે એટલે ત્યારે ધ મેપ ઇઝ ઓન ધ વોલ એટલે કે દિવાલ નકશો છે એ દિવાલ ઉપર છે જો અહીં વાક્ય આપેલા છે ને મેં ચિત્ર દોરીને અંદર એવી રીતે કરેલું છે ધ ફિશ ઇઝ ઇન ધ ધ ધીસ ઇન વોટર એટલે કે માછલી છે ઇન એટલે અંદર દર્શાવેલી છે ધ કાઇટ ઓન ધ ટ્રી એટલે પતંગ છે વૃક્ષ ઉપર છે એવી રીતે ટેબલ નીચે બોલ છે એટલે ધ બોલ અંડર ધ અંડર અ ટેબલ એટલે કે દડો છે ટેબલની નીચે છે ધ એપલ નિયર અ ગ્લાસ એટલે કે સફરજન ગ્લાસની નજીક છે તો આજે આપણે રિવિઝન કર્યું એ તમારી યાદ રાખવાનું છે વાક્યો સરસ અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખી નાખવાના છે અને ફરી મળીએ ત્યાં સુધી આવજો